હવામાંથી લિક્વિડ નાઇટ્રોજનને ઓક્સિજનમાં કન્વર્ઝન સાથે દૈનિક લગભગ એક ટન ઓક્સિજન ઉત્પાદન ક્ષમતા સાથે કાર્યરત થયેલા પ્લાન્ટથી કોવિડ હોસ્પિટલમાં 35 બેડને ઓક્સિજનનો અવિરત પુરવઠો સરળતાથી મળી રહેશે. જિલ્લા કલેક્ટર શ્રી ડીએસ શાહ અંદાજી રૂપિયા 18 લાખના ખર્ચે સનફાર્મા કંપની દ્વારા સીએસઆર હેઠળ સામાજિક દાયિત્વના ભાગરૂપે રાજપીપળાની કોવિડ 19 હોસ્પિટલને ડોનેશન સ્વરૂપે સમર્પિત કરાયો ઓક્સિજન પ્લાન્ટ. નર્મદા જિલ્લાના કલેક્ટર શ્રી ડીએસ શાહ, નર્મદા સુગર ફેક્ટરીના ચેરમેન શ્રી અને ભરૂચ દૂધવતારસ ડેરીના ચેરમેન શ્રી અને જિલ્લાના અગ્રણી શ્રી ઘનશ્યામભાઈ પટેલ, સનફાર્મા કંપનીના ગુજરાત ક્લસ્ટરના વડા શ્રી અને એસોસિએટેડ વાઇસ પ્રેસિડેન્ટ શ્રી આશિષ ભટનાગર, કંપનીના ગ્લોબલ એન્જિનિયરિંગ વિભાગના વડા શ્રી નિકેશ કાપડિયા, એન્જિનિયરિંગ હેડ શ્રી નરેન્દ્ર ઉપાધ્યાય, સીડીએમઓ સિવિલ સર્જન શ્રી અને કોવિડ 19 હોસ્પિટલના નોડલ અધિકારી શ્રી ડોક્ટર જ્યોતિબેન ગુપ્તા. કોરોનાની આ વૈશ્વિક મહામારી દરમિયાન ગુજરાત સરકાર, હેલ્થ ડિપાર્ટમેન્ટ, પ્રભારી સચિવ તથા અન્ય તમામ ડિપાર્ટમેન્ટ સતત પ્રયત્નશીલ છે કે કોઈપણ પ્રકારની તકલીફ પેશન્ટને પડે નહીં, હોસ્પિટલને તમામ પ્રકારની સુવિધા મળે. એમાં ખાસ કરીને જે સેકન્ડ વેવમાં જે એક્સપિરિયન્સ કરવામાં આવ્યું કે ઓક્સિજનની રિક્વાયરમેન્ટવાળા પેશન્ટ વધુ છે, આ સંજોગોમાં સરકાર સતત પ્રયત્નશીલ પણ છે અને ચિંતિત પણ છે અને તમામ પ્રકારના સઘળા લોકોના પ્રયત્નોને પરિણામે સતત ઓક્સિજનના સિલિન્ડર્સની સુવિધા આપણે તમામ હોસ્પિટલ, રાજપીપળા કોવિડ હોસ્પિટલ, તમામ સીએસસી, તમામ એસડીએચ ખાતે વધારી રહ્યા છે. એમાં પણ સરકારના તમામ ડિપાર્ટમેન્ટનો ખૂબ માર્ગદર્શન અને સહકાર મળ્યો અને આપણે 1000 સિલિન્ડરની ડિલિવરી મેળવી શક્યા છીએ. પ્લસ લિક્વિડ ઓક્સિજનની ટેન્કની પણ ડિલિવરી આપણે મળી શકી છે. 1000 લિટરની ટેન્ક અને 200 લિટરની ટેન્ક પણ મેળવી શક્યા છે અને તમામ જગ્યાએ આપણે પૂરી પાડી છે. વધુમાં 24/7 ઓક્સિજનનો સપ્લાય સતત મળી રહે એ માટે આજે સન ફાર્માસ્યુટિકલના એસોસિએટ વાઇસ પ્રેસિડેન્ટ મિસ્ટર ભટનાગર અને એમના ટેકનિકલ હેડ મિસ્ટર કાપડિયા જે આવ્યા હતા, છેલ્લા 1.5 મહિનાથી એ લોકો કામ કરી રહ્યા હતા, સતત સાઇટ વિઝિટ કરતા હતા અને આજે ઇન્સ્ટોલેશન કરી અને ફૂલ્લી ઓક્સિજન પ્લાન્ટ હવામાંથી લિક્વિડ નાઇટ્રોજનમાંથી ઓક્સિજનમાં કન્વર્ટ કરીને લગભગ દૈનિક 1 ટનની કેપેસિટી ગણાય સતત ઓક્સિજનના રિક્વાયરમેન્ટવાળા પેશન્ટને સતત ઓક્સિજન સપ્લાય મળી રહે તે માટે 24/7 આ પ્લાન્ટ ઓપરેશનલ કરેલો છે. આથી રાજપીપળા કોવિડ હોસ્પિટલ ખાતે લગભગ 70 ઓક્સિજન બેડ પર આ પ્લાન્ટની અસર મળશે. હેમાની ઇન્ડસ્ટ્રીઝનો પણ પ્લાન્ટ કાર્યરત થઈ ગયો છે અને આજે સન ફાર્માસ્યુટિકલનો પ્લાન્ટ પણ કાર્યરત થઈ રહ્યો છે. એટલે એના કારણે ઘણી બધી રિલીફ જિલ્લાને, જિલ્લાના પેશન્ટને અને હોસ્પિટલના તંત્રને થશે. જ્યારે દેશમાં ઓક્સિજનની અછત ઊભી થઈ તો એક સીએસઆરના ભાગરૂપે અમે લોકોએ અમારા મેનેજિંગ ડિરેક્ટરની પ્રેરણા હેઠળ એક ભગીરથ કાર્ય લીધું. નવો પ્લાનને એરેન્જ કરવામાં ઘણો ટાઈમ લાગી શકે એવો હતો, એટલા માટે અમે લોકોએ અમારો એક જે નાઇટ્રોજન પ્લાન હતો એને કન્વર્ઝનનું પ્લાન કર્યો અને એના માટે અમે લોકોએ એના ઇન્ટરનલ કોમ્પોનન્ટ ચેન્જ કર્યા. અમારો જે નાઇટ્રોજન પ્લાન હતો એ 40,000 લિટર પર મિનિટનો હતો, જેને અમે લોકોએ ઓક્સિજન પ્લાન્ટમાં કન્વર્ટ કર્યો. ઓક્સિજન પ્લાન્ટના કન્વર્ઝન માટે જે મુખ્ય જરૂરિયાત છે એની મોલિક્યુલર શિવની છે, જે અમે લોકોએ નવી પ્રકારની જેડેમેસ જેને કહે છે, જેને અમે લોકોએ જર્મનીથી ઇમ્પોર્ટ કરી અને આજે જે કોમુથિનો જે પ્લાન છે એ આપણને 8,000 થી 10,000 લિટર જેટલો ઓક્સિજન પૂરો પાડે છે. અને એક આપણે એક દર્દીની એક બેડની રિક્વાયરમેન્ટ આપણે જો 5 લિટર પર મિનિટ ગણીએ તો એ 25 બેડને પૂરો કરશે અને જો આપણે 15 લિટર પર મિનિટની રિક્વાયરમેન્ટ ગણીએ તો એ લગભગ 10 થી 12% બેડને પૂરો પાડશે. એવરેજ જે દર્દીનું કન્ઝપ્શન છે એ 10 લિટર પર મિનિટનું છે, એટલે આ જે પ્લાન છે એ લગભગ 13 થી 15 બેડને ઓક્સિજન સપ્લાય કરશે. આ કાર્ય પૂરું કરવા માટે અમને લોકલ હોસ્પિટલ ઓથોરિટીનો ઘણો સહાય મળ્યો છે અને સાથે હું સન ફાર્મા વતી લોકલ ઓથોરિટીનો અને જેટલી પણ ગવર્મેન્ટ ઓથોરિટીનો ખૂબ ખૂબ આભાર માનું છું કે જે દેશની જરૂરિયાત છે જે અમે આ પ્લાન થકી પૂરી કરીશું. આજ રોજ કોવિડ 19 હોસ્પિટલમાં રાજપીપળામાં સન ફાર્મા કંપની અંકલેશ્વર તરફથી અમને એક નાઇટ્રોજન કન્વર્ઝન, જેનાથી નાઇટ્રોજનથી ઓક્સિજનમાં કન્વર્ટ કરીને આવું પીએસએ પ્લાન્ટ અમને આજે આપેલ છે અને એ કાર્યરત થઈ ગયેલ છે. તો હું આ જે ઓક્સિજન પ્લાન્ટ છે એની કેપેસિટી જણાવીએ તો 5 લિટર
पर मिनिटना हिसाब से यदि पेशेंट ने आपवो होय तो 25 बेड ने अमे इजीली आपी सकीए छे, जेथी कोरोना दर्दियों ने बहु राहत थशे अने अमने सारवार करवामां बहु सारी मुसीबतो जे हती ए कई हद सुधी अमारी सोल्व।